વિદ્યાર્થી મિત્રો, હું તરસરિયા ભાવિકા આજે તમને ધોરણ 4 નો ચેપ્ટર નંબર 1 નાવડી ચાલી વિશે સમજૂતી આપીશ. તો બાળકો, નાવડી એટલે શું થાય? તો કે હોડી, બરાબર. તો આ પાઠમાં ખૂબ જ મજા આવશે જો તમે ધ્યાનથી સાંભળશો, તો તમને આ પાઠ નહીં પણ એક વાર્તા જેવો લાગશે. હવે આ પાઠમાં 4-5 મિત્રો હોય છે, બરાબર. એ 5 મિત્રો એટલા બધા ગમે ત્યાં જાય તો બધા સાથે જ જતા, કોઈ દિવસ કોઈ વગર ક્યાંય કોઈ જતું હતું નહીં. હવે એ એક દિવસ એ બધા જ્યારે ફરવા જતા હોય છે ત્યારે ફરતા જ્યાં એક વચ્ચે રસ્તામાં સરોવર આવે છે, એટલે સરોવર જોઈને દેડકો પાણીમાં કૂદી જાય છે અને એના મિત્રોને સાથે લઈ જતો નથી. કેમ એના મિત્રને સાથે ન લઈ જાય? કારણ કે એમના મિત્રોને તરતા આવડતું હતું નહીં. ત્યારે દેડકો એના મિત્રોને કહે છે કે તમને લોકોને તો તરતા પણ આવડતું નથી. ત્યારે એના મિત્રોને ખૂબ જ ખોટું લાગી જાય છે, કેમ કે જ્યાં જાય ત્યાં 5 મિત્રો સાથે જતા અને આજે દેડકો એકલો એના મિત્રોને છોડી અને પાણીમાં તરવા જતો રહે છે. એટલા માટે એ લોકોને ખૂબ જ ખોટું લાગી જાય છે અને એ લોકો પછી બધા ઉદાસ થતા નથી, પણ શું કરે છે કે બધા ભેગા થઈ અને એક સરસ મજાની નાવડી બનાવવાનો વિચારે છે. અને એ લોકો નાવડી બનાવે છે પણ ખરા, અને પછી એ લોકો નાવડીમાં બેસી અને પાણીમાં તરવાની મજા માણે છે. ત્યારે પછી પેલા દેડકાને ખબર પડે છે કે આજ પછી હું ક્યારે પણ મારા મિત્રોને છોડીને ક્યાંય જઈશ નહીં, અને જો બધા સાથે મળીને કામ કરીએ તો એ કામમાં આપણને ચોક્કસ સફળતા મળે છે અને એ કામ આપણું જલ્દી પૂરું થઈ જાય છે. એ વાત આપણને આ પાઠમાં કરેલી છે. તો હવે હું તમને લોકોને ચોપડીમાંથી વાર્તા વાંચી અને સંભળાવું છું. એકવાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા હતા. જે પેલા 5 મિત્રો હતા એ કયા કયા 5 મિત્રો હતા? તો કે દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો. પીલું એટલે શું થાય? તો કે મરઘીનું બચ્ચું. હવે ફરતા બધા એક સરોવર પાસે આવી પહોંચ્યા. સરોવરનું પાણી જોતાં જ દેડકો તો ખુશ થઈ ગયો. કેમ? કારણ કે દેડકો ક્યાં રહે છે? તો કે પાણીમાં. એટલે જેવું પાણી જોયું એટલે દેડકો તો ખુશ થઈ ગયો. ચાલો તરીએ કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો, કારણ કે દેડકો તો પાણી અને જમીન બંને પર રહી શકે છે, એટલે એને પાણીમાં વધારે ગમે. એટલે જેવું પાણી એણે જોયું એટલે દેડકો તો તરત કે ચાલો તરીએ એમ કહી અને એ તો પાણીમાં તરવા જતો રહ્યો. હવે એ તો સરોવરમાં તરવાની મજા લૂંટવા લાગ્યો. તરવાની તો બહુ મજા પડે છે એવું કહી અને બધાને સરોવરના પાણીમાં આવવાનું કહે છે. પણ એના મિત્રો કહે છે કે તું અમને સરોવરના પાણીમાં આવવાનું તો કહે છે પણ અમને લોકોને તરતા આવડતું નથી. એટલે બધા મિત્રો ભેગા થઈને બોલે છે કે પણ અમને તો તરતા નથી આવડતું. હવે આ સાંભળી અને દેડકાને તો ખૂબ જ હસવું આવે છે અને હસવા માંડ્યો અને બોલે છે કે લો ભાઈ, આમને તો તરતા પણ આવડતું નથી, અને ફરી પાછો એ પાણીમાં તરવા માંડે છે. હવે પીલું, ઉંદર, કીડી અને ભમરાને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ તેઓ નિરાશ થયા નહીં. તેમણે વિચાર્યું કે તરતા નથી આવડતું તો શું થયું, પણ આપણે એક નાવડી બનાવીએ અને એ નાવડી વડે આપણે સરોવરમાં તરવાની મજા લઈશું. આમ વિચારી હવે નાવડી તો બનાવવી છે પણ નાવડી બનાવવા માટે કંઈક વસ્તુ તો જોઈએ ને. એટલે બધા મિત્રો શું કરે છે કે કોઈ મિત્ર કંઈ ને કંઈ વસ્તુ શોધીને લઈ આવે છે. હવે એ લોકો નાવડી બનાવવા શું શું લઈ આવ્યા? તો કે આપણે જોઈએ તો કે પીલું તો ગયું ઝડપથી અને એક પાંદડું લઈ આવ્યું. ઉંદર એક નારિયેળની કાચલી લઈ આવ્યો અને કીડી એક લાકડી લાવી અને ભમરો એક ઉડતો ગયો અને એક લાંબી દોરી લઈ આવ્યો અને બધાએ ભેગા થઈ અને નાવડીનો સામાન ભેગો કરી દીધો અને બધા નાવડી બનાવવાના કામમાં લાગી ગયા. હવે તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરે શું કર્યું? તો કે દાંત વડે કાણું પાડી ને કાચલીમાં લાકડી ભરાવી.
કીડી એ લાકડી પર ચડી અને દોરી બાંધી દીધી અને પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. હવે બધાએ ભેગા થઈને નાવડી કેવી રીતના બનાવી? તો કે ઉંદર જે હતો એણે પોતાના દાંત વડે જે નાળિયેરની કાચલી, કાચલી એટલે કે આપણે જે શ્રીફળ લાવીએ છીએ એ શ્રીફળને જ્યારે એના ઉપરના જે છોતરા હોય છે એ છોલી નાખીએ છીએ અને પછી અંદરથી જે પેલી કઠણ લાકડા જેવું નીકળે છે એને શું કહેવાય છે? તો કે કાચલી. તો એ કાચલી પર ઉંદરે એના દાંત વડે કાણું પાડ્યું. આપણને બધાને ખબર કે ઉંદરના દાંત બહુ જ એકદમ તીન્ના હોય છે. જો તમારા ઘરમાં ઉંદર હશે તો તમને ખબર હશે કે એ બધી વસ્તુ શું કરે છે, કે તો કે ઝીણી ઝીણી કાપી નાખે છે. એટલે ઉંદરે પોતાના દાંત વડે કાચલીમાં કાણું પાડ્યું અને એની અંદર લાકડી ભરાવી દીધી. પછી કીડીએ શું કર્યું? તો કે એ લાકડી ઉપર ચડી અને ત્યાં દોરી બાંધી દીધી. પીલુએ પાંદડું આપ્યું અને ભમરાએ ઉંદરને મદદ કરી. આ રીતે બધાએ ભેગા થઈને કામ કર્યું તો એક સરસ મજાની નાવડી તૈયાર થઈ ગઈ. હવે સૌએ મહેનત કરી તો અને કરી તો સૌએ નાવડી તૈયાર થઈ ગઈ, એટલે કે સૌની નાવડી તૈયાર થઈ ગઈ. હવે ધીરે ધીરે નાવડીને એ લોકો પાણી સુધી લાવ્યા છે અને સૌ બધા એટલે કે બધા નાવડીમાં બેસી ગયા અને તેમની તો નાવડી ચાલી પાણીમાં સર કરતી જાય છે અને સૌને નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવી. નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું, તેને શું કહેવાય? તો કે નૌકા વિહાર. એટલે એ બધાને નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવી. દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું. હવે દેડકો તો તડતો તડતો હતો એટલે એણે એમ કીધું, એને એમ થયું કે લાવને જરા જોઉં કે પહેલાં મારા બધા મિત્રો શું કરે છે. એટલે એણે શું કર્યું? તો કે પાણીમાંથી માથું બહાર કાઢ્યું તો તે દંગ જ રહી ગયો. પીલું, ઉંદર, કીડી અને ભમરો નાનકડી નાવડીમાં મોજથી વિહાર કરી રહ્યા હતા અને પોતે તો પાણીમાં તરતા તરતા થાકી ગયો હતો. હવે એણે જ્યારે પાણીમાંથી માથું બહાર કાઢીને જોયું તો એના ચારેય મિત્રો હતા એ તો સરસ મજાની નાવડીમાં બેસી અને પાણીમાં વિહાર કરી રહ્યા હતા. હવે એને સમજ, એની પોતાની ભૂલ સમજાય છે કે જો હું પણ મારા મિત્રો સાથે રહ્યો હોત તો આજે મને પણ આ નાવડીમાં બેસવા મળત. હવે દેડકો તો તરતા તરતા થાકી ગયો હતો. હવે એને એના હસવા પર પસ્તાવો થવા લાગ્યો. એણે વિચાર્યું કે આ લોકો પાસે પહોંચી જઈ અને હું એ લોકોને અભિનંદન આપું, કે અને એ લોકોને કહું કે મારાથી આજે ભૂલ થઈ ગઈ છે કે મેં તમારા લોકોની મજાક કરી. પણ જેવો એ નાવડીની પાછળ પાછળ નાવડી પકડવા માટે દોડે છે પણ એ નાવડી સુધી પહોંચી શકતો નથી. હવે તેને થયું અને એને પછી એની ભૂલ સમજાઈ જાય છે અને એને સાચી સમજ આવી જાય છે અને તેને મનમાં થયું કે જો આ બધાએ સાથે મળીને નાવડી બનાવી તો નાવડી કેવી સરસ પણ બની ગઈ અને એ લોકોને ફરવાની પણ મજા આવી ગઈ. એટલે આના પરથી એને ખ્યાલ આવી ગયો કે જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો કામમાં સફળતા મળે જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠમાંથી આપણને એ બોધ મળે છે કે જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો એ કામ આપણું જલ્દી પતી જાય છે અને એ કામમાં આપણને સફળતા પણ મળે છે. તો આના પરથી પાઠનું નામ પડ્યું કે નાવડી ચાલે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય પર એક નજર કરી લઈએ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. એમાં નંબર 1 છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો કીડી અને ભમરા સાથે પીલું, ઉંદર, દેડકો ફરવા નીકળ્યા હતા. નંબર 2, પાણીમાં કોણ કૂદી પડ્યું? તો આનો જવાબ આવશે, પાણીમાં દેડકો કૂદી પડ્યો. નંબર 3, તો કે તરતા કોને કોને આવડતું નહોતું? તો કે તરતા પીલું, ઉંદર, કીડી અને ભમરાને આવડતું હતું નહીં. નંબર 4, પીલું ઝડપથી શું લઈ આવ્યું? તો પીલું ઝડપથી પાન લઈ આવ્યું. નંબર 5, નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું, એટલે કે નાવડી બનાવવા માટે કોણ કઈ વસ્તુ લઈ આવ્યા હતા? તો નાવડી બનાવવા માટે પીલું પાન, ઉંદર નાળિયેરની કાચલી, કીડી એક નાની લાકડી અને ભમરો એક દોરી લઈ આવ્યો અને બધાએ ભેગા મળી અને સુંદર મજાની નાવડી બનાવી. હવે પ્રશ્ન નંબર 2 છે,
એમાં કીધેલું છે કે ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો અને એમાં આપણને ઉદાહરણ આપેલો છે કે દેડકો, તો કે દેડકો પાણીમાં ડ્રાઉ ડ્રાઉ કરે છે. આ બાકીના જે બધા પક્ષીના નામ આપેલા છે તો એના અવાજનું આપણે વાક્ય બનાવવાનું છે. તો કે ચકલી, તો કે ચકલી ઝાડ પર બેસીને ચી ચી કરે છે. ઉંદર, તો કે ઉંદર દરમાં ચૂ ચૂ કરે છે. કબૂતર, તો કબૂતર માળામાં ઘૂ ઘૂ કરે છે. ભમરો, ભમરો ફૂલની ડાળી પર બેસીને ગુન ગુન કરે છે. કાગડો, કાગડો આકાશમાં ઉડતો ઉડતો કા કા કરે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4. નીચેના ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ ચિત્ર જોઈ અને પ્રશ્ન લખવા, જાતે પ્રશ્નના જવાબ લખવાના છે. હવે પાછળના પેજ પર પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો. એટલે ઓલરેડી તમને ઉપર કૌંસમાં બધા જવાબ આપી જ દીધા છે, એમાંથી તમારે નીચે જે સવાલ આપેલા છે એ સવાલના જવાબ તમારે ઉપરથી શોધીને લખવાના છે. તો ઉંદરનું રહેઠાણ, તો એમાં આવશે દર. વાઘ અને વરુનું રહેઠાણ, તો બોર્ડ. પંખી ઝાડ પર રહેવા બાંધે છે તે, તો માળો. બકરી ઘેટાને જ્યાં પૂરવામાં આવે છે તે, તો વાડો. હવે માણસનું રહેઠાણ, તો કે ઘર. અને સાપનું રહેઠાણ, તો કે રાફડો. ત્યાર પછી છે નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પણ ઉપર મુજબ જ છે, નીચે કૌંસમાં તમને જવાબ આપી દીધેલા છે, એમાંથી શોધીને તમારે જવાબ લખવાના છે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તો આ બધાને આપણે શું કહીએ છીએ, તો કે મહિના. પણ મહિનાને બીજા શબ્દમાં શું કહેવાય, માસ. એટલે અહીંયા જવાબમાં આપણને શું આપેલું છે, માસ. નંબર 2, સફરજન, દાડમ અને કેરી, તો એમાં આવશે ફળ. રાતો પીળો લાલ, તો કે રંગ. શિયાળો ઉનાળો ચોમાસું, તો એને આપણે શું કહીએ છીએ, ઋતુ. કાકા ફૂવા માસી, તો આને કહેવાય સંબંધ. નંબર 6, દૂધી કારેલા અને ભીંડા, તો આ બધાને આપણે શું કહીએ છીએ, તો કે શાકભાજી. અને નંબર 7, મોર પોપટ અને કાબર, તો આ બધાને શું કહેવાય છે, તો કે પંખી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. મેં તમને લોકોને પાઠની પણ સમજ આપી દીધી અને સ્વાધ્યાય પર પણ આપણે એક નજર કરી લીધેલી છે.